દિયોદરમાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ વચ્ચે હવે અનેક સેવાભાવી સંગઠનો સેવા માટે આગળ આવી રહ્યા છે, જેમાં આજે દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા જરૂરિયાત મુજબ દવાની કીટ તૈયાર કરી દર્દીઓ માટે આપવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દિયોદર રેફરલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ થયેલ છે. આ કોવિડ કેર સેન્ટરમાં અનેક કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે, જેના કારણે રેફરલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ માટે જરૂરી દવા અને ઇન્જેક્શનની જરૂરિયાતોને પહોંચી વળવા દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા કીટ તૈયાર કરી દર્દીઓની સારવાર માટે આપવામાં આવી હતી. તે દરમિયાન દિયોદર નાયબ કલેક્ટર MM દેસાઈ, બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસ, ભારત વિકાસ પરિષદ પ્રમુખ જામાભાઈ પટેલ, ડોક્ટર પ્રતિક રાઠોડ તેમજ પૂર્વ પ્રમુખ અમરતભાઈ ભાટી સહિત ભારત વિકાસ પરિષદના સભ્યો ઉપસ્થિત રહી સેવાના કાર્યમાં જોડાયા હતા. રોજ ભારત વિકાસ પરિષદ દેવદર શાખા દ્વારા આવતીકાલને જે અમે ચર્ચાઓ કરી, અમારી કોર કમિટી જે છે એમાં ભરતભાઈ અખાણી, અમૃતભાઈ ભાટી, કેતનભાઈ શાહ, દર્શનભાઈ ઠક્કર તેમજ બીજા અમારા શૈલેષભાઈ ઠક્કર તમામ મિત્રો સાથે મળી અને એકાદ કલાકમાં ચર્ચા કરી કે આપણે CSC દેવદરમાં આજુબાજુ જે વિસ્તાર છે આપણા દેવદરનો, ત્યાંથી લોકો જે પરિસ્થિતિ નથી તેવા લોકો આવે છે તેમને ખાસ જરૂર છે આ ઇન્જેક્શનોની. જે કીટ કહેવાય છે 3000ની અસલી કીટ આવે છે, 5000 જેટલી થતી છે અને વત્તા પાણી પણ જરૂર પડે છે. તો અમે બધાએ નક્કી કર્યું અમારી ભારત વિકાસ પરિષદ સંસ્થાએ કે આપણે કંઈક સેવા કરીએ, પ્રભુ સેવા કરતા રહીશું, તો જનસેવા એ જ પ્રભુ સેવા. તો એ અનુસંધાને અમારા મિત્રો મળી અને નક્કી કર્યું કે આપણે એમને સહાય કરવી છે. તો અમે BHO સાહેબને મળ્યા, કલેક્ટર સાહેબને મળ્યા, એમને અમને મંજૂરી આપી કે ના કંઈક આ ભારત વિકાસ પરિષદ સેવા કરી રહી છે તો આપ સેવા કરવા માટે જોડાવ. તો આજે અમે આવ્યા છીએ અને આ 16 કીટો અમે ભારત વિકાસ પરિષદ તરફથી CSC કેન્દ્રને દેવદરને અર્પણ કરીએ છીએ. અને આ જે કીટો જે લાવી છે અમે ભારત વિકાસ પરિષદે લોકો પાસેથી સહયોગ મેળવ્યો છે. જે દાતાઓ છે, જે દાતાઓ નામ નથી આપ્યું, એક દાતા તો એવો છે કે જેને 20,000 રૂપિયા આપ્યા છે રોકડા અને એને નામ નહીં આપવાની શરતે, અને એવા દાતા સાથે જે સહયોગી છે એવા ઘનાભાઈ ઠક્કર કે જે ખરેખર આમ છોટા ભામાસા પણ કહેવાય છે, એમણે અમને સામેથી કીધું કે જામાભાઈ જેટલી જરૂર પડે તે પણ અમે આપવા તૈયાર છે. તો આવી જે એક પ્રવૃત્તિ છે અમારી ભારત વિકાસ પરિષદ સેવા કીએ, તો સેવા કરવા માટે અમે જોડાય છીએ. તો જ્યાં જરૂર પડે ત્યાં અમારી ભારત વિકાસ પરિષદ ટીમ ખડે પગે અહીં CSC દેવદર મદદ કરશે. ભારત વિકાસ પરિષદ દેવદર શાખા દ્વારા આજે એક મેડિકલ કીટ એવી કે લગભગ 16 કીટો અહીંયા બનાવીને અમે રેફર ખાતે જે COVID-19ના દર્દીઓ છે, જેને ખૂબ ગંભીર બીમારી છે, ખૂબ તકલીફ છે, જેને આ ઓક્સિજન ઉપર દાખલ કર્યા છે, એમને એ કીટ અને જે ઇન્જેક્શનો છે એવા 7 દિવસની દવાઓ ભારત વિકાસ પરિષદ દ્વારા અહીં અર્પણ કરે છે. અને જેમ ખાસ કરીને ઓક્સિજનની જે જરૂરિયાત ઊભી થઈ છે ખાસા આખા ગુજરાતમાં, એમ દિયોદરમાં પણ એક ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ છે. અને ઓક્સિજન વગર કોઈ કુટુંબનો કોઈ સભ્ય પ્રભુને પ્યારો ના થાય એટલા માટે અમારી શાખાના તમામ સભ્યો પ્રમુખશ્રી જામાભાઈ, ભરતભાઈ, તમામે તમામ લોકોનો જે અથાગ પ્રયત્ન છે, પ્રદીપભાઈ શાહ, એ લોકોએ એક મિટિંગ દ્વારા એક સૂચન કરવામાં આવ્યું હતું કે ભાઈ દિયોદર રેફરમાં આવી જરૂરિયાત ઊભી થઈ છે અને આપણે એમને મદદ કરવી જોઈએ. તો હું ખરેખર આ પ્રસંગે એટલું ચોક્કસ કહીશ કે દિયોદર નગરના જે ભામાશાઓ છે, જે દાતાઓ છે, એમને કોઈ પણ વિચાર કર્યા વગર તરત જ કહ્યું કે તમારે જે જરૂરિયાત હોય, જેટલા પૈસાની જરૂરિયાત હોય, જે વસ્તુની જરૂરિયાત હોય અમારી પાસેથી લઈ જાઓ અને આવા દર્દીઓની તમે જો સેવા કરવા માગતા હો તો અમે તમારી સાથે તમારી પડખે ઊભા છીએ. અને ખરેખર અત્યારે હું એ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વ્યાસ સાહેબે અહીંયા જે અમારા પાસે જરૂરિયાત માગી છે એ જરૂરિયાત અમે ચોક્કસ પૂરી કરીશું. થોડા સમયમાં અમે 10 બાટલાઓ પણ ભારત વિકાસ પરિષદ તરફથી ઓક્સિજનના વસાવવાના છીએ અને ખૂટતી જે દવાઓ છે એ તમામ દવાઓ ભારત વિકાસ પરિષદના અહીંયા ભરતભાઈ છે જે મેડિકલનો ખાસ જાણે છે, PP અખાણી છે, એના દ્વારા પણ અહીંયા અમે કીટો તૈયાર કરીને વધુમાં વધુ જેટલી જરૂરિયાત ઊભી થશે એ તમામે તમામ જરૂરિયાતો દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા અહીંયા પૂરી કરવામાં આવશે.